નર્મદામાં ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં છેલ્લા બે સપ્તાહથી પાણીની ભારે આવક થઈ રહી છે, જેને પગલે આજે કરજણ ડેમનું લેવલ 110.31 મીટર કરતા કરજણ ડેમની સપાટી 111.60 વધી જતા કરજણ ડેમમાંથી આજે 6 ગેટ ખોલવાની ફરજ પડી હતી. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી મહાલે જણાવ્યા અનુસાર આજે ઉપરવાસની બે ગામની નદીઓ ફૂલવારીની કરજણ નદીની સપાટી 1.80 મીટર અને ઘંટોલીમાં ભારે વરસાદના કારણે નદીની સપાટી 2.20 મીટર થઈ જતા કરજણ ડેમની પાણીની આવક 23,640 થવા પામી હતી, જેને પગલે ડેમની સપાટી વધીને આજે 111.60 મીટરે પહોંચી ગઈ હતી. કરજણ ડેમ આજે 80.85% ભરાઈ ગયો છે. ડેમના સત્તાવાર આંકડા પ્રમાણે કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 412.12 મિલિયન ઘન મીટર છે અને ગ્રોસ સ્ટોરેજ 437.13 મીટર નોંધાયો છે. હાલ 6 ગેટમાંથી હાલ 23,240 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. એ ઉપરાંત સ્મોલ હાઇડ્રો પાવર વીજ ઉત્પાદન માટે 400 પાણી ડિસ્ચાર્જ કરાતા કરજણ નદીમાં હાલ 23,640 ક્યુસેક જળરાશિ છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. સ્મોલ હાઇડ્રો પાવરના બંને વીજ યુનિટો હાલ ચાલુ છે, જેમાંથી 400 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતાં કરજણ ડેમના બે એમ્પિયન સ્ટોક વડે 400 પાણી હાઇડ્રો પાવરમાં જઈ રહ્યું છે. હાલ ચોમાસામાં ડેમ ભરવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, જેમાંથી દિન પ્રતિદિન 72,000 યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.